તમારા બધાનું સ્વાગત છે. આજે સવાર માં છે ને ભાઈ, આ પેલા તો જો અહીંયા આમાં શું છે, હું કઈ ગયો તમારે વરસાદ ના ગયા હતા. જો સવાર બેઠો ને તો આ બધી પાણી વરસાદ આવ્યો બરોબર. પણ સારું એક ના સમજો તો કેવું વાત, કેવું તમે વસીને વિચાર કરો કે આગાહી જયારે આમ આપી દે, કેટલા દિવસ પેલા ભાઈ હવામાન વિભાગ આપી દે, કોઈ દુખી ન થાય મારા જેવા બરાબર ને ભાઈ, મારા જેવા કેટલા દુખી થઈ જાય છે લગ્ન કરીને. એટલે છે ને હું મશીન ક્યાંકથી શોધ કરવાની છે એ મારા વૈજ્ઞાનિક લોકો ને કહેવાનું છે. સાચી ખબર પડી છે બરોબર, તમે બધા જોયું હશે ને. એટલે તમે લીધું કે તમે બધી હું શું છે, હું બનાવ્યું હું ચાક કેવાનું. ઓ બાપરે બાપ, જો ભાઈ અમે તો ખેતરમાં કામ કરવા ગયા હતા, હું ને ભરતભાઈ ત્યાં જો આ બાજુમાં જો ઝીણી ઝીણી ધારનો છે ને ભાઈ, વરસાદ ચાલુ થઈ ગયો અને કંઈ કામ કરવા દીધું નહીં, થોડુંક જ કામ થયું ત્યાં ફટાફટ પાછું ઘરે આવવું પડ્યું અને ઘરે પહોંચ્યા ગયા જોશને બધે જમી લીધું છે ને. હવે આ વરસાદ વરસતો હોય ને અડદની દાયર ને રોટલા ખાઈ લઈએ, શણાની કા શણાની દાયર ને રોટલા ખાઈ લઈએ. બીજું હું બાકી જો ગારો ગારો થઈને આવ્યા હતા, પણ આ વરસાદ કંઈક ખેતરમાં કામ કરવા દેતો નથી ભાઈ. અમે હેરાન થઈ ગયા ખેડૂત લોકો, અમે બધા હવે શું કરવું, એનો સમય છે એટલે એને વરવવું પડે તો વર્યો. પણ જે ઘણા ખરા લોકો ભાઈ માંડવીની રાહ જોતા હતા કે માંડવીમાં જો ભાઈ આવી જાય ને જો પછી માંડવીમાં ફુવારા ના ફેરવા પડે તો બહુ સારું ભાઈ, ભગવાને બહુ સારું કર્યું બરાબર. ને અમારા નગસભાઈ જો રમીને આવી ગયા, મારા પપ્પા લઈને હવા ભરીને આવ્યો જોઈ રાયડું નાખતો 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 આવ્યો. જેમ તમે કહો ને મોઢે ચડાવો ને એમ ઓઠું કાઢે ધંજા કરે કા. હે એના દાદા બહુ લાઈટ કો કર્યો. બાકી ભાઈ આ રગડા જેવી સાઈઝ જો આ છે ને, આવી સાઈઝ તમને છે ને ભાઈ હોટલ માં જાવ ને ન્યાય ન મળે. હા એ ખીજાય મમ્મા કોણ આવ્યું. અવાજ નથી, હમણાં બે ભરવા જતા મારા પપ્પા ને આવ્યા ને ભરીને, હાલો ભાઈ જમી લઈએ ભાઈ. આવી રીતના છું ને પંચર નું શું છું જોશના, જો ભાઈ એમાં એવું ક્યાં ટીકડી ક્યાં. અમે છે ને આ લઈ આવ્યા હતા નક્ષ માટે જો છે ને આ નાવાનું, આવું આવું લઈ આવ્યા હતા નાવાનું. એમાં જો આવી રીતના આ ટીકડી આપી હતી બરાબર સાંધવા માટેની પંચર. તો અમારો નક્ષભાઈ પછી રડતો હતો કે પપ્પા મને કરી દો કાં દીકરા, પછી હવે પંચર હાંધી દીધું મેં ને જોશ ને. હવા પર અહીં ભરાઈ જાય જોશ ને, કે કામ કરતો તું તારે ભલે ગાલું ફૂલી જાય, હેલ તો ભરાઈ તો થોડી ઘણી હવા રહી. હાલો તો હવે છે ને પંચાવન થઈ જાય સક્સેસફુલી, તો હવે જોઈએ બરાબર હવા રહી કે નહીં. જો ને થોડીક તું ભરજો થોડીક હું ભરી દઉં કા. બીજો આડી આગળ જોશના બે પંપ માર્યા ભેગા તો બાકી આ ફૂલાવી નાખશે કા. હાલ જો મારો મેં એ હાલા ફૂલવા માંડ્યું જલ્દી જલ્દી કર 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 જલ્દી જલ્દી જાય જો જાય અહીં જો શું થવા માંડ્યો હિંગણા માં જો આવવા માંડ્યું. બસ પૂરું થઈ ગયું ને, હું મને પૂરું થઈ ગયું. તારે તારે ભરવું નક્ષ એમ કે મને કરવા દે. હાલ વાહ વાહ જો મસ્ત થાય હો ભાઈ. હવે નક્ષભાઈ હવા તો ભરાઈ ગઈ, પણ નક્ષભાઈ કઈ નક્કી નથી રહેતો. જોઈશી જોઈશ ને જોઈ જાઓ ગોસિંગડું મારી દેજો. જો જો A few moments later. રૂંડો થઈ ગયો ને અમારા નક્ષભાઈ ને રમવા જવાનો ટાઈમ થઈ ગયો છે. તો અમારા નક્ષભાઈ જો રેડી થઈ ગયા છે. નક્ષ કિના ભેગું જાવું,
તમારા નક્ષભાઈ ને તો ફોરવીલમાં જાઉં, ફોરવીલમાં જાઉં ભાઈ. તો એને તો જો એના દાદાને એને બેને ટાઈમ થઈ ગયો છે રમવા જવાનો, ને આપણે કામ છે તો આપણે કામ કરી લેવાય, કેમ કે દાદા ને દીકરો બે રમીને આવે ને તો આપણે કામ થઈ જાય. ભાઈ દાદા ક્યાં જો પડી ગયો, જો ઊભો થા ઊભો થા. તમારા નક્ષભાઈ તો જો પડી ગયા ને ભાઈ, તને લાગ્યું જો જો એનો ધૂળવારો પગ થઈ ગયો તા પગ થઈ ગયો. આપણા ભાવેશને ક્યારે ના ગોતીએ, ને અહીંયા અગાસી ઉપર આવીને બેઠા, ને અહીંનું આ વાતાવરણ તો જોવાનો પવન, ને આ વરસાદ અંધારો, ને આ નારેડીનું આ કંઈક મજા જ કંઈક અલગ છે, ને એની મજા આ લેવા ભૂગી ગયા જોઈ લે. હું તો તારા ગલકીના વેલા છું, આમ જો તો ખરી ક્યાં ભૂગાઈ રે તમે મમ્મી દીકરી દઈ જો. નારેડી હસોડી ત્રોપા નહીં થવા દો, નારેડીમાં કોઈ કારણ કે ખાના ત્રોપા થઈ કે ગલકા. તો અમારી નારેડીમાં છે ને ત્રોપા પણ થાય છે ને ગલકા પણ થાય છે, કોઈ વિચારતા જો તો અમે એકવાર બતાવી જો. જો અહીંથી આ જો અહીંથી આ આ આ આ આ બધી આમ તમે આ જ્યાં જો ન્યા બધા જ્યાં સુધી નજર ફેરવે ને ત્યાં સુધી છે ને અમારી ગલકી જ છે. આમ પેલાની એક કહેવત છે ને કે ભાઈ નું માગું ગયું તું, તો એ ભાઈ ને પૂછ્યું કે ભાઈ તમારી જમીન ક્યાં કેટલી છે, તો અહીંયા ફાર્યું હું શું કરી દીધું, કઈ થી જ્યાં સુધી નજર પૂગે ત્યાં સુધી આપડી. આપડા બાપા ની નથી આપડી નજર, તો અમે આપડી નારડી સુધી નારડી હોય ને એટલે નજર બહુ દૂર નો જાય, અમારા બાપા ની પણ છે બરાબર છે. અમારે જો આવેલી લાલ કેર છે ને એમાં છે ને અમારો પોટો આવ્યો, જો કેરા પણ આવી ગયા. અમારે ઈ કેરા છે ને દવામાં ઉપયોગ કરે એમ બધાય કે, મને નથી ખબર કે ઈ કેરા ખાવામાં હારાનો હોય. તો તને ખબર નથી તો હું કઈ બોલ નહીં, તો તને ખબર ન હોય. હા બધાય કે દવામાં ઉપયોગ થાય ખાવામાં હારાનો લાગે. તમે બધા હાસી ગયો, જોશના ફાકા બહુ મારી દે. ફાકા કી વેસે જો આ આ આપણે આ દેશી કેર વાવીએ એના કેટલા 550-600 રૂપિયા હોય, તો આના એક લૂમના 1200-1300 રૂપિયા આવી છે. હું વાંચે આ મને નથી ખબર, બોલો હું ખેડૂતનો છોકરો છે પણ મને નથી ખબર કે આના 1200. અહીંયા જો અમારી લૂમ ચરી વા હામે દેખાય, અહીંયા સેટ છે અમારી લૂમ. તમે હું પધાર્યા એમ મને તો કહો. જો ગામડાની મજા ને બાકી આ વાહોલ ને માહોલ ને વરસાદ આમ એમ મને થાય કે આવે ને ઠંડો ઠંડો પવન આવે. મેં કીધું થોડી વાર બેસું ને એક રીલ એડિટ કરવાની હતી ને, રીલ એડિટ કરવાની. કોઈ દોસ્તાર વટાણ કોઈ નેવરા નથી લાગતા, હજી વાત છે. નકર તો આગળી છે ને એ શું કરે કે મોબાઈલ હાથમાં આવી જાય ને એકાદ દોસ્તાર નો ફોન, તો નક્ષ ને બીજો મોબાઈલ આપી દે, કલે નક્ષ તું જીસે બીજો ના ઓલા દોસ્તાર ને બે વર્ગી જાય, કલાક બે કલાક એવડો ટાઈમ કાઢી નાખે. તો ભાઈ આ ગલકા તો મારી મમ્મી ગલકામાંથી તોડી આવી ભાઈ. આ છે ને ભાઈ તમને એમ લાગે હોય કે મોટું થઈ ગયું, પણ આ છે ને ભાઈ સાઈલ પાડ નાખો ને એટલે મસ્ત મતન શાક બનાવજો. તો આ બધા છે ને અત્યારે અમારા નક્ષભાઈ છે ને જવાનું છે ગામમાં, પણ નક્ષભાઈ રિહાઈ જોજો. ને દાદી છે આ પિસકારી છે ને, જો આ બધી ખોલી નાખું ને દાદી ખીજાઈ જાય કે જીવ હોય બધી ખંડેર જ કરે. ભાઈ દાદી ખીજાણા હવે બોલશે ને એટલા બીજા ગલકા. ઓ બાપા બાપ સારું છે ભાઈ, બીજા બધીના ગલકા દઈ દે, બાકી ગલકા ખાઈ ખાઈ ને વાત જાઓ દો ભાઈ. મને તો હવે મેડમને કંઈક લેવું હોય ને મારા ગામમાં જવું પડે ને પછી જવું જ પડે, કેમ કે ઘરમાં રહેવું હોય ને તો બધું કરવું પડે. જે લગ્ન થઈ જશે બધી સમજી શકતા છે મારું દુઃખ. આને કંઈક લેવું હોય ને પછી જવું જ પડે. જરા ભાઈ દુઃખી દુઃખી છે, તમે બધા જરાક સપોર્ટ કરો એટલે સુખી થાય. મેરેજ કરી ગયેલા છે બધા એમ જ કહેવાય કે અમે દુઃખી છીએ, અમે કોઈને કીધું જેવું છે નહીં. હાલો તો જે લિસ્ટ બનાવી લેવું કે પછી એમના કહેતી ભાઈ આ ભૂલાઈ ગયું તું આ ન લેતા આવવાનું. લિસ્ટ બનાવી દીધું ફટાફટ બસકામાં ભરીને ફટાફટ લઈને આવજો. હા એટલે મારી મેરે તો કેમ હેલિકોપ્ટર હોય ફટાફટ અહીંયા ગામમાં ઉતારો ને ભાગી ઉતારો. કે ખોટો સિક્કો કેમ દુકાને જાય, દુકાનવાળો ફટ દેખીને તમને દઈ દે, ખોટા સિક્કાને ગોડે જાવ ના આવો ફટાફટ. હા તો એ બધી જે વસ્તુ જોશનાની છે આપણે લઈ આવીશું, પણ એ પહેલાં બસ આજના બ્લોગમાં આટલું, પછી બહુ લાંગો બોલો મોટો મોટો થતો જાય ને તમને જોવાની મજા ન આવે એવું આપણે કંઈ કરવું નથી ફેમિલી બરાબર. બાકી બસ દિલથી તમે જેટલા બધા પ્રેમ આપો છો ને સપોર્ટ આપો છો એના માટે થેન્ક યુ સો મચ ફેમિલી. અને ફરી મળીશું એક નવા વખત સાથે, ક્યાં સુધી તમારું વધારે ધ્યાન રાખો. કાંઠો ટાટા બાય 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 બાય. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય દ્વારકાધીશ.